વિશ્વ સંઘવી દ્વારા મહત્વના બિલ રજૂ કરવામાં આવ્યા હતા. નશાબંધી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા નવા સુધારા વિધેયકના અમલ પછી કોર્ટના આખરી ચુકાદા પહેલા જ આવા વાહનોની હરાજી કરવામાં આવશે. નવા સુધારા વિધેયક અનુસાર નશીલા પદાર્થો સાથે પકડાયેલા વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી પણ લેવી ફરજિયાત છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક અથવા કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકવામાં આવેલા વાહનોનો ભંગાર થવાને રોકવા માટેનો છે. આ માટે નાયબ પોલીસ અધિક્ષકને આ વાહનોની હરાજી કરવાની સત્તા આપવામાં આવી છે. ગુજરાતની વિધાનસભામાં ગુજરાત 2024નું વિધેયક ક્રમાંક 11 ગુજરાત નશાબંધી સુધારા વિધેયકની ઐતિહાસિક પસાર થયું છે. દારૂબંધીમાં બુટલેગરો દ્વારા વપરાતી ગાડીઓ વાહનો જે વર્ષો વર્ષથી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોની બહાર ઢગલાબંધ ભેગી કરવામાં આવતી હોય છે, આસપાસના નાગરિકો, વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર આ વાહનોના નિકાલ માટે એમની ફરિયાદ મળતી હોય છે. આજે ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સુધારાના માધ્યમથી આ હજારો વાહનો આવનારા દિવસોમાં એનું ઓક્શન કરવામાં આવશે અને એ ઓક્શનના માધ્યમથી જે રકમ પ્રાપ્ત થશે તે રકમને રાજ્યના ગરીબો, શોષિતો, મારા રાજ્યના મધ્યમ વર્ગના પરિવારના વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની અંદર વાપરીને બુટલેગરો દ્વારા જે બે નંબરથી આ આવક ઊભી કરી હોય અને આ પ્રકારની મોંઘી ઘાટ ગાડીઓ અને વાહનો પ્રાપ્ત કર્યા હોય તેને વેચીને રાજ્યના નાગરિકોને મદદ કઈ રીતે પહોંચે તે દિશામાં સરકાર દ્વારા આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગુજરાત માનવ